નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો રીતે આપ સૌ જાણો છો તે રીતે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો હતો જેની અંદર ક્ષત્રિય સમાજના મોટા મોટા આગેવાનો આગળ આવ્યા હતા જેની અંદર મિત્રો મહિલા આગેવાનની વાત કરીએ તો એમાં પદ્મની વાળા પણ હતા મિત્રો પદ્મનીબાવાળાએ ચૂંટણી પૂરી થયા બાદ તરત જ સંકલન સમિતિ સામે મોટા આક્ષેપો લગાવ્યા છે તેમજ મિત્રો તેમને ખુલ્લે આમ ધમકાવ્યા પણ છે અને સંકલન સમિતિના એક એક સભ્યના વારો પણ કાઢી લીધો છે મિત્રો પદ્મનીબાવાળાએ એક વિડીયો જાહેર કર્યો છે અને જેની અંદર તેમણે સંકલન સમિતિને કહ્યું છે કે જો તમે સામાજિક લડાઈ સાથે જોડાયેલા હતા તો તમે પુરુષોત્તમ રૂપાલા પાસે માફી મંગાવવા આટલા બધા પ્રયાસો કર્યા અને તેનો વિરોધ પણ કર્યો પરંતુ બીજી બાજુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ ક્ષત્રિય સમાજ વિશે અપશબ્દો બોલ્યા હતા એમની પાસે તમે કેમ કોઈ માફી મંગાવવાની વાત પણ ના કરી તેમજ મિત્રો તમે સમાજની જ લાગણી દુભાતી હતી તો પુરુષોત્તમ રૂપાલાના ના બોલવાથી પણ દુભાઈ અને રાહુલ ગાંધીના બોલવાથી પણ દુભાઈ છે તો સંકલન સમિતિના એક પણ સભ્ય રાહુલ ગાંધીનું નામ પણ કેમ ના લીધો આ પ્રકારના મિત્રો વિવિધ આક્ષેપો વાળા સંકલન સમિતિ પર લગાવે છે અને ખુલ્લે આમ તેમને ધમકાવે પણ છે આવી રીતે મિત્રો પદ્મનીભા વાળાએ પોતાનો ગુસ્સો સંકલન સમિતિ પર ઉતાર્યો હતો જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે તો મિત્રો તમે પણ સાંભળો પદ્મનિભા વાળાએ સંકલન સમિતિ વિશે શું શું કહ્યું છે તો મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો સંકલન સમિતિના ચાર પાંચ તત્વો બરાબર છે તો અમારી ઉપર એવા આક્ષેપો લગાડતા હતા પદ્મિબા બીજેપીમાં છે ને બા આમ છે બા એટલે તો હવે ફ્રી થઈ ગયા છો હવે વિરોધ તો કરો રાજીવ ગાંધીનો ભલે જે બોલી ગયા એ બોયલાતા ને કોઈ એમાં એડિટિંગ નહોતું કાંઈ પહેલાંના વિડીયો નતા એ તો આપણા સમાજમાં બધા ભ્રમ કરાવતા હતા બાકી એ વિડીયો છે ને જાહેર સભામાં રાજીવ ગાંધી બોલ્યા હતા બરાબર છે અને બીજા ભાઈ પણ બોલ્યા હતા પણ ના ના પહેલ કરવી અઘરી છે હું બોલું ને તો જ બોલે એ લોકો હું અમે બેનું બોલી ને તો જ પાછળ ચાગીએ તો પાછળ 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 આવે બરાબર તો હવે પહેલ કરો બધા અને માફી મગાવો બરાબર છે કેમ એને કેમ માફ કરી દીધા એ બોયલા જ છે આપણા સમાજનું બરાબર તો પહેલ કરો હાલો ઝંડા હાથમાં લીધા છે તો કરો હવે પહેલ હવે તો હાવ ફ્રી થઈ ગયા છો હવે અત્યારે તો કઈ કામ નથી પછી ચૂંટણી આવતી ચૂંટણી પછી તમે વળી પાછા બધાને ઉપાડશો ચાલો મત કરો મત કરો આને મત કરો ને ફલાણું કરો ને ઢીકણું કરો ને એ તમારા લોકોનું કામ છે એટલે છે ને હવે ફ્રી થઈ ગયા હોય અને હકીકતની સમાજ સેવા કરતા હોય તો બધા પક્ષને સરખા દેખા જોવા જોઈએ બરાબર અમે તો સામાજિક હતા સમાજ જે સમાજ લેવલ હોય ને એને સામાજિક જ રહેવાય એને કોઈ બી રાજકીયમાં કંઈ આવું જ ન જોઈએ બરાબર એટલે અમે તો સામાજિક અમે તો કોઈને વોટ આપવો જ નથી એટલે હવે છે ને તો પછી આ બધા આ આ લોકોને કેમ માફ કરી દો છો એમાં તો શંકાની સ્થાન હોવું જ જોઈએ બરાબર પણ ના ભી પડે ભી અમે એકલા આગળ આવીને કંઈક અમારી ઉપર થાય તો બરાબર એટલે હવે કરો એ હાચા હોય તો કરો પણ નહીં કરે મને ખબર જ છે નહીં કરે આ તો અમે ઓલા બેનું આગળ આવ્યા હતા ને બરાબર અને પછી ચઈ ગું હતું ને અને એમ હતું કે ઓહો આમાં રસ લેવા જેવો છે અને આમાં તો હાઈલાઈટ થવાનો ટાઈમ છે ને આમાં આપણે આપણું કરી લેવાનો ટાઈમ છે એટલે બધા બહાર નીકળ્યા હતા આમાં નીકળો બા કરો પે વિરોધ કરો નહીં કરે